હું ડૉક્ટર મિતુલ ત્રિવેદી, સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ, આજે આપની સમક્ષ શિવ વિજ્ઞાનનો એક નવો અધ્યાય લઈને ઉપસ્થિત થઉં છું. શિવલિંગ, એમાં જ્યોતિર્લિંગ અને એની અંદર આજે આઠમા જ્યોતિર્લિંગ એટલે ત્રંબકેશ્વરની આજે આપણે વાત કરીશું. ગોદાવરી નદીના કિનારા પર ગિરી પર્વત ઉપર આવેલું મંદિર એટલે ત્રંબકેશ્વર. ત્રંબક એટલે ત્રણ આંખો, ત્રંબક એટલે ત્રણ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેનો સહયોગ એટલે ત્રંબક, એટલે આપણે તેમને ત્રંબકેશ્વર, એ ત્રણેયના ઈશ્વર એટલે ત્રંબકેશ્વર એવી રીતના આપણે એમને કહીએ છીએ. પુરાણો મુજબ શિવપુરાણની અંદર જે આપેલી વાર્તા છે તે જો આપણે જોઈએ તો એક વાર્તા એવી છે કે ગૌતમ ઋષિ, એમની આ તપોભૂમિ છે. અહલ્યા સાથે જ્યારે એ અહીંયા વસવાટ કરતા હતા ત્યારે ત્યાં આગળના બાકીના જે બ્રાહ્મણો હતા તેમને ગૌતમ ઋષિ ઉપર ઘૃણા આવતી હતી, એમને અદેખાઈ થતી હતી. એટલે એ લોકો ગૌતમ ઋષિને ત્યાંથી એ પ્રદેશમાંથી ખસેડવા માટે કોઈને કોઈ રીતના પ્રયત્ન કરતા હતા. અને એમણે ત્યાર પછી ગણેશજીની પૂજા કરી અને ગણેશજીની પૂજા અર્ચન કર્યા પછી જ્યારે ગણેશજી એમની પર એ બ્રાહ્મણો પર પ્રસન્ન થયા ત્યારે એમણે વરદાન માંગવાનું કહ્યું. તો એ બ્રાહ્મણોએ એવું વરદાન માંગ્યું કે આ ક્ષેત્રમાંથી તમે ગૌતમ ઋષિને બહાર કાઢી નાખો કાયમ માટે. ગણેશજીને વાત યોગ્ય નહીં લાગી એટલે એમણે બ્રાહ્મણોને સમજાવવા પ્રયત્ન તો કર્યો, પરંતુ હવે પ્રસન્ન થયેલા હતા અને વરદાન આપવાનું વચન આપી ચૂકેલા હતા અને બ્રાહ્મણો એકના બે થયા નહીં, ટસના મસ થયા નહીં. એટલે છેવટે એમણે એક વચ્ચેનો ઉપાય શોધી કાઢ્યો. આ ક્ષેત્રની અંદર એક દુર્બળ ગાયના સ્વરૂપે ગણેશજીએ અવતરણ ધારણ કર્યું અને ખેતરોની અંદર ફરવાનું ચાલુ કર્યું. ગૌતમ ઋષિએ જ્યારે જોયું કે એક ગાય આવી રીતના ખેતરોની અંદર લોકોનો પાક ખાઈ રહેલી છે અને લોકોને નુકસાન થઈ રહેલું છે, એટલે ગૌ હત્યા તો નહીં થાય કે ગૌને મરાય નહીં, એટલે એમણે એક તૃણ તણખલું લીધું અને એ તણખલું ગાય ઉપર ફેંક્યું કે જેનાથી ગાયને નુકસાન નહીં થાય. પરંતુ આ તો માયા હતી. તણખલો વાગવાથી એ ગાયનો દેહત્યાગ થઈ ગયો. ગૌતમ ઋષિ પણ આશ્ચર્ય પામ્યા કે આવું તો કેવી રીતના થાય. પરંતુ હવે ગૌ હત્યાનું પાપ તો એમને લાગી ચૂકેલું હતું, એટલે ગૌ હત્યાનું પાપ લાગ્યું એટલે ત્યાંના બાકીના બ્રાહ્મણો ભેગા થયા અને એમને ત્યાંથી નિકાલ આપવાનો તૈયાર થયું. એ રીતના આખી એક વાર્તા ત્યાં આગળ ગોઠવાઈ અને ગૌતમ ઋષિને ત્યાંથી દેશ નિકાલ આપવાની વાત ફાઇનલ થઈ. ગૌતમ ઋષિ ત્યાંથી બહાર ગયા. બહાર જઈને તેમણે હવે આનું પ્રાયશ્ચિત કરવાનું હતું. તે પ્રાયશ્ચિત કરવા માટે એ જે સ્થાન ઉપર આવીને ઊભા રહ્યા જ્યાં એમણે પાર્થિવ લિંગની સ્થાપના કરી. પાર્થિવ લિંગની સ્થાપના કર્યા પછી એવી રીતના સ્થાપના કરવાની હતી કે જ્યાં આગળ વારંવાર ગંગાના પાણીથી એનો અભિષેક કરવાનો, ગંગાના પાણીમાં સ્નાન કરવાનું અને ગંગાના પાણીથી જ દરેક કાર્ય પૂરું દિનભરમાં કરવાનું. તો હવે આ જગ્યાએ ગંગાનું અવતરણ પણ કરાવવું પડે એટલે એમણે પુષ્કળ તપશ્ચર્યા કરી અને એ તપશ્ચર્યાના અંતે છેવટે જ્યારે શંકર ભગવાન એમની ઉપર પ્રસન્ન થયા ત્યારે શંકર ભગવાને એવું કીધું કે હું આ બ્રાહ્મણોને મારા ત્રિશૂળથી મારી નાખું, ત્યાં તો એમનો નાશ કરું કે જે લોકોએ તમને આવી રીતના દુઃખ આપ્યું છે. ત્યારે ગૌતમ ઋષિએ એવું કીધું કે પ્રભુ, એમની ઈચ્છાથી કે એમના કાર્યથી તો મને આજે તમારા દર્શન થયા છે, એટલે તમે એમને માફ કરો, તમે એમને મુક્તિ આપો. એટલે જે સ્થાન મુક્તિ અપાવે છે તેવું સ્થાન એટલે ત્રંબકેશ્વર. આ સ્થાન ઉપર એમણે એવી રીતના ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, તમે બ્રહ્માજી અને વિષ્ણુજીની સાથે આ સ્થાન ઉપર સદૈવ નિવાસ કરો એવી મારી અભિલાષા છે અને અહીંયા ગંગાજીનું અવતરણ થાય જેની અંદર દરેક લોકો પોતાના પાપ ધોઈ અને શિવલિંગને અર્ચન કરે, પૂજા કરે અને અભિષેક કરે. એટલે આ જગ્યાએ ગિરી પર્વત ઉપરથી જે ગંગાનું અવતરણ થયું તે પશ્ચિમની ગંગા એટલે ગોદાવરી નદી, અને જે ત્રણ સ્વરૂપે જે એક એક ઇંચના ત્રણ નાના નાના જે લિંગ છે તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સ્વરૂપની અંદર ત્રંબકેશ્વરની અંદર કાયમ માટે ભગવાન શંકર, ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા એ ત્રણેય જણા સ્થાયી થયા, તે સ્થાન, તેઓ પવિત્ર સ્થાન કે જ્યાં પવિત્ર ગંગા, દક્ષિણની ગંગા તરીકે એટલે ગોદાવરી તરીકે અવતરણ થઈ છે તેવા સ્થાનને કોટી કોટી વંદન. નમસ્કાર.